الحمد لله رب العالمين وبه نستعين انه خير الناصر والمعين والصلاة والسلام على اشرف الانبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا ابي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى اله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على आज बीजो दिवस दर्स आप ज्यां सुधी अमे उभा थया हता अहींथी आपणे कंटिन्यू था थया शुरू करवा मो कोने याद छे के गईकाले अमे क्यां सुधी पहोंचता हता जरा थोड़ू ब्रेन ट्रेनिंग करे आपने केम लागे ऊर्जा भाईबहन मां ऊर्जा नु शुं हतुं शुं हतुं भाईबहन मां ऊर्जा हाँ रोजा बाइबल में रोजा नहीं बाइबल में रोजा बराबर फाइन के कल हमें इन बारे में डिस्कस किया कि बाइबल में रोजा शू कहते शुक्रिया फाइन गुड पची बीजो हमें सैनी बारे में चर्चा किया तैयारी बाहर रमजान की तैयारी आप इमामों के लिए तैयारी करता था गुड त्रीजो रोजाना बेनिफिट्स रोजाना बेनिफिट थैंक यू वेरी मच माशाल्लाह नियत रोजाना बेनिफिट के रोजाना बेनिफिट शू है અમે પછી સાયન્સ ના એક્ઝામ્પલ આપ્યા બરાબર કે ના બે એક્ઝામ્પલ આપ્યા હું સાયન્સ નો એક એક એક્ઝામ્પલ સાયન્સ નો કેવો હતો સસલા સસલા ગુડ આ સસલા મને ગમે બ્રેન 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 નો બ્રેન થેન્ક યુ માશાઅલ્લાહ એક હતો બ્રેન નો તો બ્રેન નો કે બ્રેન નો શું હતું એમાં કે રોજા રાખવાથી શું થાશે બ્રેન ની બીમારી નહીં બ્રેન ની બીમારી નહીં થશે નહીં પકડે આસન સસલા નું શું હતું કે આપણે ખાઈ જઈએ જતી સસલા ના એવું નથી ના શું હતું સ્લોલી સ્લોલી ખાય એટલે એને થોડું થોડું ખાવાનું આપતી એની ઉંમર વધતી ગઈ અને એ હેલ્થી થતો હતો અને ત્રણ દિવસ તેને ખાવાનું બંધ કરી નાખ્યા ડોક્ટર લોકા અને સાયન્સ અને જર્મન એમઆઈ બનાવ બન્યો ફેન એનો મતલબ કે અલ્હમ્દુલિલ્લાહ તમે આ દર્સ ને અટેન્ટિવ રાખો છો અને સાંભળો છો અત્યારે અમે ઇન્શાઅલ્લાહ આયા છે આપણે શરૂ કરશું ઇન્શાઅલ્લાહ તો એક બાર વાર બલન સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર નિયત ની જ્યારે વાત થઈ હતી ત્યારે દરેક વસ્તુ માટે નિયત જરૂરી છે પ્લાન જરૂરી છે જ્યાં સુધી અગર અમે કોઈ ચીજ નું પ્લાન ન કરે અમે આગળ નથી વધી શકતા પણ હવે જાણે નિયત ની વાત આવે છે ત્યારે ઘણી વસ્તુ અમારી સામે આવે છે ગઈકાલે અમે જરા નિયત ની બારામાં અમે ચર્ચા કરી હતી એક વસ્તુ તમે કહી દો અઝમ ઈરાદો દરેક વસ્તુનો ઈરાદો હોય છે અગર તમારો ઈરાદો સ્ટ્રોંગ હશે તમારો ઈરાદો અગર બહુ પાવરફુલ હશે પણ તમે ઈરાદામાં સાચા છો તો તમે કોઈ પણ નહીં જગાવી શકે હંમેશા વાત યાદ ઈરાદો અમારો બહુ સ્ટ્રોંગ હોવો જરૂરી છે માહે મુબારક રમઝાનમાં પણ ઈરાદો જરૂરી છે કે કાલે હું જરા ડિટેલમાં તમારી સમક્ષ પેશ કરું નિયત ક્યાંથી થાય છે સવાલ પેદા એ થાય છે કે નિયત દિલથી થાય છે યા મગજથી થાય છે દિમાગથી થાય છે અકલથી થાય છે કે દિલથી થાય છે કે નહીં થાય છે તમે કીધા દિલથી બીજું એક ઈદા મગે હા બે 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 સાથે હસન અગર બેને અકલ હોય છે અકલ જાણે કબૂલ કરે આપણે કે ઈમાન એક વાત યાદ રાખજો અલ્લાહે અકલ આપ્યો છે ઈમાન નથી આપ્યો કન્ફ્યુઝન હે ના સવાલ અલ્લાહ ફક્ત અકલ આપ્યો છે
ઈમાન અલ્લાહ નથી આપ્યું. જરાક ફિલોસોફિકલ ટોક છે, પણ તમે જ્યારે એનું નતીજો તમે આવશો તમે બહુ મજા આવશે. અલ્લાહ અકલ આપ્યો છે, અલ્લાહ અકલ નો વાદો કર્યો છે. અલ્લાહ કીધો છે કે હું બની ઇન્સાન ને હું અકલ આપ્યો છું. અલ્લાહ નથી કીધો કે હું તને ઈમાન આપ્યો છું. જેવી જેવી તમારી અકલ વધતી જશે, તમારી અકલમાં નૂરાનીયત આવતી જશે, ઈમાન ઓટોમેટિકલી વધતું જશે. અકલ થી ઇન્સાન ને હિદાયત મળે છે. હવે એ આપણી અકલ ઉપર આધાર છે, અમારી અકલ ઉપર આધાર છે. એક્ઝામ્પલ તમે આપો, ઇલ્મ. ઇલ્મ શું છે? ડોક્ટર કહે છે, એક્ઝામ્પલ ડોક્ટર પાસે જાઓ તો એના પાસે તો વધારે અકલ છે. ડોક્ટર કે મગજનું ઓપરેશન કરી નાખે છે, ઓકે, એનફ. તો શું એના પાસે ઈમાન ના હશે? એક્ઝેક્ટલી. એ ડોક્ટર તમે કહે છે કે તમે દારૂ ન પીઓ કારણ કે તમે નુકસાન કરે છે, પણ એ રાતમાં કોઈ નહીં ગયો તો પોતે પીતો હશે. કેમ? કારણ કે એના પાસે ઇલ્મ છે, અકલ છે. અકલ કહે છે કે દારૂ નુકસાન છે, પણ ઈમાનનું બ્રેક નથી એના પાસે. ગાડીમાં બ્રેક ન હોય, ચાહે આ ગાડી ફરારી કેમ ન હોય, બ્રેક ન હોય તો ફરારી બેકાર છે. તો એવી તરીકેથી એટલું બધું ઇલ્મ હોય, ઇલ્મ એક પ્રોફેશનલ તરીકેથી કામ કરે છે, પણ ઈમાન જે રૂહાનીયતની ગઝા એને મળે છે એ હમણાં હમણાં તમે ખબર છે કે ફ્રાન્સની અંદર એક ગોમ્સ, એક હતી લેડી ગોમ્સ કે જે પોપ સ્ટાર હતી, સિંગર હતી, ગાના ગાવા વાળી હતી, એની જસ્ટ ક્લિયર હતી. એ આખી જિંદગી એની આલ્બમ બનાવી, ગાનાના સોંગ્સના કેટલા, એ છાપામાં આવ્યું. અને ન્યૂઝ પેપર વાળા કહે છે, બુક જે મેગેઝિન વેચે છે, જ્યારથી ઇસ્લામ કબૂલ કરી છે અમારો ધંધો પડી ગયો છે. સીડી નથી વેચાતી, મેગેઝિન નથી વેચાતું. તો એ જે છે, કેમ આટલી બધી તાકાત એની અંદર આવી? એ શું કહે છે? તમે વાંચી આવો મારાથી વધારે, હું તો ઇંગ્લિશમાં વાંચું છું, તમે તો ફ્રેન્ચમાં વાંચો છો, એટલે વર્ડ બાય વર્ડ ડાયરેક્ટ વાંચ્યા છો. એમાં શું કહે, શું કહે છે કે હું ફક્ત મારી ફ્રેન્ડ્સની સાથે, મારી દોસ્તની સાથે હું ગઈ હતી અને હું સજદો કરી. મારી મારી ફ્રેન્ડ મુસલમાન હતી, હું સજદો કરી ને હું જોઈ કે જ્યારે હું સજદો કરી છું, મને ઓટોમેટિકલી એક ફીલ થઈ ગયું, એક ઓટોમેટિકલી મને એક એવું થઈ ગયું કે આખું બોજ મારી અંદર જે છે મારા કાંધામાંથી હાલ્યો ગયું છે. ત્યારે ડિસાઈડ કર્યું. એટલે મતલબ શું? જ્યારે ઇન્સાન કોશિશ કરે, પણ હિદાયત આપવા વાળો ખુદા છે, પણ ઇન્સાનને કોશિશ કરવી જ જોઈએ. એટલે ઈરાદો, નિયત. નિયત જેટલો આપણો સ્ટ્રોંગ હશે માય ફ્રેન્ડ, તમે કોઈ દિવસ પણ પરેશાન નહીં થશો. હવે માય મુબારકે રમઝાનની ખુશોસિયત બહુ જરૂરી છે. સિગ્નિફિકન્ટ ઓફ માહે રમઝાન. જ્યારે માહે રમઝાનની ખુશોસિયત આપણને ખબર પડી જશે, ત્યારે અમને ઇબાદત કરવામાં પણ જરા મજા આવશે. પહેલી ખુશોસિયત શું છે? જનાબે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ફરમાવે છે, પહેલા 10 દિવસ જે છે, યાની માને માને કે રમઝાન જે છે ને, એ બરકત બરકત રહેમત અને મગફિરા એનું મહિનો છે. પહેલા 10 દિવસ બરકત આવે છે. અમે મહેનત કરી, બહુ મહેનત કરી, અમે રોજીમાં બરકત કપી હોય, ઇલ્મમાં પણ બરકત, ઓકે, તકવામાં, પરહેઝગારીમાં, બધું વસ્તુમાં બરકત અમે લેવાનું છે. પછી આવે છે રહેમત, અલ્લાહની મરસી, અલ્લાહની રહેમત. કારણ કે અલ્લાહની રહેમત વગર, અગર અલ્લાહની રહેમત અગર અમારા પાસે ન હોત, તો ખરેખર આજે આ એવો જમાનો આવી ગયો છે કે અમે સાંસ લેવા, શ્વાસ લેવાનું પણ અમોને મહેનત પડી જાય. ગઈકાલે રાતે મારા યંગસ્ટર સાથે મારો એક પ્રોગ્રામ હતો મીડિયા ઉપર. અત્યારે જે હાલત છે આપણા મુસલમાન ભાઈ, સ્પેશિયલી શિયાની, જોયા હું તમે વિડીયો ક્લિપ્સ દેખાડ્યો કે ક્વેટાની અંદર, ક્વેટાની અંદર કેવી રીતના એ લોકોને મારવામાં આવતું હતું. મારવા વાળો કોણ? મુસલમાન. જેને મારે છે એ કોણ? એ મુસલમાન. ને શું કહીને મારે છે? અલ્લાહ અકબર કહીને મારે છે. તમે જો તમે વિચાર કરી લો, ગૌર ફિકર કરી,
પણ ગઈકાલે અમે બહુ ડિટેલમાં વાત કરી, આજે એનાથી મોર આપણું ડિસ્કશન થશે. કારણ કે મને રિક્વેસ્ટ કરવામાં આવી, જરાક તમે કાંઈ પણ તમે બે ત્રણ પોઈન્ટ તમે આપતા રહેજો, જેથી કરીને આપણા બુઝુર્ગોને જાણવાની મળે, વિચ ઇઝ વેરી ગુડ ઇન્ટરેસ્ટિંગ છે કે તમે શોખ છે. તો રહેમત નો મહિનો છે, અલ્લાહની રહેમત અમારા ઉપર આવે. આજે અમે અહીંયા છે, સેફ છે, તો અમે અલ્લાહની રહેમત નો શુક્ર અદા કરે. ઇમ્તિહાનમાં છે અમે, પણ અલ્લાહનો શુક્ર અદા કરે દગલે બગલે. તો એ પણ સવાલ છે અમારા ઉપર. પછી આવે છે માફરત, એટલે અલ્લાહ અમારા ગુનાઓને માફ કરી દે છે. હદીસમાં વાત છે કે હર નમાઝમાં, એસ્પેશિયલી માહે રમઝાનની વાત કરું છું, હર નમાઝમાં નમાઝ પછી તમે જરૂર અલ્લાહુમ્મા અદખિલ અલા અહલ ઉમુરી સુરૂરી તમે દુઆ કરો હર નમાઝ પછી. એમાં ફાયદો એ થાય છે કે એક તમારી દુઆ કબૂલ થશે અને સાથે તમારો ગુના બી માફ થઈ જશે, એનો ફાયદો થાય છે. એટલે મગફરત, તોબા. તોબા છે શું? આપણે તોબા તોબા કરી લીધા, બરબાદ નથી ગઈ. તોબા મગફરત આપણે કહીએ, આપણે ઇસ્તિગફાર કરે, તસ્બીહ કરે, ઝિક્ર ઇલાહી કરે. What does actual tawbah means? Tawbah no matlab chhe su, actual meaning ma tawbah chhe su. Example. Hu kai paano ma lakhi hu, ekai letter lakhi kagar ma. Par ee mani nagar ni, jarak mistake dhe gai, jarak ma ee bhul dhe gai. To, un eraser aave chhe, rubber, ene hu saaf kari na. London ma ek dukaan chhe, કે એ લોકો વેચે છે, એક એક પાઉન્ડની ચીજ વેચે છે. તો એમાં પણ એક રબર હતી સાફ કરવાની, પણ આ રબર આટલી મોટી હતી, એક પાઉન્ડની મોટી, અને અહીંયા ઉપર લખેલું હતું ફોર બિગ મિસ્ટેક, એટલે મોટી ભૂલ માટે એ મોટી રબર છે. હવે આપણે વિચાર કરે કે અમારા ગુના કેટલા મોટા હશે કે જે અલ્લાહ એને સાફ કરવા માટે અલ્લાહ પણ વિચાર કરે. ઓળખવા માંગે છે કે હું કેટલા પાણીમાં છું, મારા પાસે સબર છે કે નથી સબર, શક્તિ છે કે નથી શક્તિ. બીજું કે અમારા ગુના શું છે, એવા જે અમારી દુઆઓને રોકે છે, બેરિયર બને છે, રોકે છે અમારા ગુનાહોને. તો એ એક એવો મહિનો છે કે જે મગફરતનો મહિનો છે. અને આ મહિનામાં ખુદાને કહેવાનું, ખુદા જે થાય એ થાય, સાયક્લોન આવે, સ્ટોર્મ આવે, અને મારા ગુના માફ કરવાનું જ છે. દેઝ ઇટ, વાત થઈ ગઈ. એટલે અમે અમારા ઈરાદામાં શું હોવું જોઈએ, અમોને આવરવું જોઈએ કે અમે અલ્લાહ પાસે પોતાના ગુના કેવી રીતે માફી અલ્લાહને માફ અમારા ગુનાઓને કરાવે. માફી માંગવાનો પણ એક તરીકો હોય છે, આપણે ઈરાદો કરે, મગજમાં રાખે કે ગુના નહીં કરું, ઝબાનથી ઇસ્તિગફાર કરે, અમલથી કરે, એક પ્રોસીજર છે. પણ અમારે કરવાનું એક એક કરી, અમારો એક એક શ્વાસ જો ખરાબ નથી હોતો. અમે કહીએ છીએ ને, આજે મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, માનું હા આજે વક્ત બહુ ખરાબ હતું. સવારથી લઈને હું દુકાનમાં બેસું છું, મારા ત્રણ ચાર કન્ટેનર આવી ગયા, એક કે વેપાર નથી થયો. એક્ઝામ્પલ આપું છું, વક્ત ખરાબ નથી હોતો. કોઈ વખતે અમે વિચાર કરીએ છીએ, યા અલ્લાહ ફલા વક્ત મારું બહુ ખરાબ હતો. કોઈ વખતે અમારો ફેસલો ખરાબ હોય છે, અમારું ડિસિઝન ખરાબ હોય છે. હું મારી વાત કરું, ઇંગ્લેન્ડમાં કોઈ વખતે એટલી બરફબારી હોય છે, ખરેખર હું બાગા બગીમાં દોરા ધકીમાં હું કોઈ વખતે મારું કોટ લેવા ભૂલી જાઉં, કારણ કે મને ખબર છે કે આ 7 વાગે મારી ટ્રેન આવશે, એટલે બસ ભાગા ભાગીમાં, કારણ કે બસ સ્નો હોય છે, એમ નાનું કોઈ જેકેટ લઈ નીકળી જાય. પછી જયારે અનુભવ તો આપણે ડૂબે કે આવતા
એટલો ખરાબ હતો, ડિસિઝન તો સરખો નહીં લીધો હતો. તો એ પરમાને અમે જાણે પણ કોઈ ડિસિઝન લે, કઈ પ્લાન કરે, કઈ કઈ ફેસલો લે, પહેલે વિચારે. એટલા માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે પહેલે તમે બીજાની સલાહ લ્યો, પહેલે તમે બીજાની સલાહ લ્યો પછી ઇસ્તખારો કરો. એક્ઝેક્ટલી, માણસોની તમે સલાહ લ્યો પહેલે કે જો હું આ કામ કરવા માંગુ છું, મારી આ આઈડિયા છે, તમારી શું ઓપિનિયન છે, અગર એને એ ફિલ્ડમાં એક્સપિરિયન્સ તમે આપશે પછી તમે બધું પછી હવે છતાં તમે મૂંઝાવો છો, ત્યારે પછી આપણે ઇસ્તખારો કરીએ કે પરવરદિગાર હવે હું ઇસ્તખારો કરું છું, મને તમે રાસ્તો દેખાડ. તો એ એક એક સિસ્ટમ છે. જ્યારે વચમાં વાત આવી ગઈ એટલે મને થયું કે એ વૈકી વસરા સલાહ કરો મોહમ્મદભાઈ. આપણે શ્વાસ પીએ છીએ હમણાં, હું કીધું ને એ પણ એક ઇબાદત કરે છે, એટલે કિંમત છે એ મહિનાની, એ મહિનાનું એક ખુશિયત છે. પછી આપણે આવે ઇમામે જાફરે ઇમામે સજ્જાદ અલસલામ ફરમાવે છે રહેમતના રસ્તાને મુહૈયા કર્યો છે કે જે એની મહિનાની અંદર મુબારક રમબાનના મુબારક મહિનાની અંદર રોઝાને ફર્જ કર્યો છે, જેથી કરીને ઇન્સાન અલ્લાહની બારગાહમાં હાજરી આપે, સબમિશન કરે. અને ઈ પાકો પાકીઝાનો મહિનો છે, ઈ પાકો પાકીઝાનો મહિનો છે, એની અંદર એક્ઝામિનેશન છે, પરીક્ષાઓ છે. એની અંદર આપણે કયામ, એટલે કયામ એટલે નમાઝ પડે, કયામ એટલે ઉભા થઈને, એટલે નમાઝ પડે. અને એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા આની અંદર એક ક્લિયર એટલે સાફ નિશાનીઓ અલ્લાહ એની અંદર રાખ્યો છે. અલ્લાહ એની અંદર સાફ નિશાનીઓ ખુશિયત એની અંદર અલ્લાહ રાખી દીધો છે. માહે મુબારક રમઝાન નો ઇંતજાર આપણા ઇમામ કેવી રીતના કરતા હતા કે ઇમામ પોતે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની ખુતબામાં ફરમાવે છે કે એ પરવરદિગાર એવી રીતે ઇંતજાર કરતા હતા કે કોઈ મહેમાન કોઈને બોલાવે એવી રીતના ઇન્સાન મહેમાન ઉપર એવી રીતે એન્જોય કરતા હતા અને એ મહેસૂસ કરતા હતા કે એ મારા માટે ઓનર છે, ઓનર ફખર છે મારા માટે. કોઈ તમે મહેમાન ના મહેમાન આપે એટલું મોટી વસ્તુ છે. ઇમામ કહે છે કે હું મહેમાન બનવા જાઉં છું, અમારા માટે ફખર, અમારા માટે એક ડર છે. પછી કહે છે કે તૈયારી અમે હમણાંથી જ અમે કરીએ છીએ. હવે સવાલ પેદા થાય છે, તમે કયો પરફ્યુમ વધારે પસંદ છે? તમે કયો પરફ્યુમ વધારે પસંદ છે? મારે ખાલી છે, અવાજ આવે છે? ઓકે, પરફ્યુમ નું નામ સાંભળે અવાજ નથી ગઈ. ઓકે, તમે કયો પરફ્યુમ પસંદ છે? જન્નતુલ ફિરદૌસ. ઓકે, અંતર, માશાઅલ્લાહ, ગુડ. પછી કેટલા જાતના પરફ્યુમ છે? 1 મિલિયન આવે છે, હે ને, અરમાની આવે છે, કેટલા કેટલા પરફ્યુમ છે. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખુદાને પણ સવાલ કર્યો, શું કર્યો કે અલ્લાહને પૂછ્યો કે અરે પરવરદિગાર તારે શું પરફ્યુમ પસંદ છે? અલ્લાહ શું જવાબ આપે? વન મિન શો નહીં, યા યુગો બોસ નહીં, શું જવાબ આપે? હે ને, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જનાબે મૂસાને સવાલ કર્યો કે અલ્લાહ તને ખુશ્બુ કઈ ગમે છે? ખુશ્બુ કઈ ગમે છે તમે? હવે અગર અમે અને તમે હોય તો અમે શું જવાબ આપે? અમે આપે યા તો મને યુગો બોસ ગમે છે, યા તો પછી કોઈ કહેશે
કે 1 મિલિયન મને ગમે છે હે ના યા તો પછી કોઈ કહેશે કે અરમાની પરફ્યુમ કે બહુ ફાઇન છે ખુશબુ રહી બોલા ના તમે લગાવશો એટલે તમે ફાઇન હવે ખુદાને શું કરે ખુદા કહેશે શું પસંદ પસંદ છે ત્યારે હવે એનો જવાબ સાંભળો અલ્લાહ જનાબે મૂસા ને જવાબ આપે છે શું જવાબ આપે છે કે મને જે રોજાદાર સવારના મોઢામાં જે અમે એને સમજે છે કે વાસ છે પણ જે એની મોઢામાં જે નીકળે છે તમારા માટે તો વાસ કહેવાય ગંદો ઓલું કહેવાય મારા માટે પરફ્યુમ છે ફ્રેગ્રન્સ છે ખુશબુ છે મારા માટે કે જે એક રોજાદાર ની મોઢામાંથી નીકળે છે અદાની યુગો બોસ કે કાઈ નથી ગમતું એને અલ્લાહને શું ગમે છે કે જે ખુશબુ જે જે રોજાદાર ની ખુશબુ અલ્લાહ એને ગમે છે આપણે વિચાર કરે કેટલી ફઝીલત છે કેટલું મકામ છે એક રોજાદાર નું એટલા માટે કહે છે કે જ્યારે પણ તમે રોજા ની હાલતમાં હોય ના એક એક્ઝામ્પલ આપો છો પ્લીઝ પ્લીઝ ત્યારે વાત આવી ગઈ છે ત્યારે મને કહેવા દે કારણ કે કાલે મને મોકો મળે કે ન મળે દેટ ઇઝ અ ટાઈમ એ ટાઈમ છે વાત થઈ જાય રોજો અમે શરૂ કરે મોહબ્બત થી શરૂ કરે રોજો ને ખલાસ કરે મોહબ્બત થી ખલાસ કરે મોહબ્બત પ્યાર ફીલિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફીલિંગ મોહબ્બત બહુ ઇમ્પોર્ટન્ટ છે એ અલ્લાહની સિફત માંથી એક સિફત છે મોહબ્બત કરવી આપણે નાના જે અમારાથી નાના હોય ના ખાસ કરીને માહી મુબારક રમઝાન યાદ રાખજો એ અમારા ઓલામા અને ઓરફા આયતુલ્લાહ વહીદ ખોરાસાની એમના લેક્ચર કોઈ વખતે એવા ઇન્ટરેસ્ટિંગ હોય છે સુબહાનલ્લાહ ફારસી હોય છે એવા ઇન્ટરેસ્ટિંગ લેક્ચર હોય છે એમના દોઢો બે કલાકના લેક્ચર હોય છે દસ હોય છે મજા આવે કોઈ વખતે અમારા ઓલામા બયાન કરે છે મિંબરમાંથી આયતુલ્લાહ ખોરાસાની કે માહે મુબારક રમઝાન આવે ના તો તમે તમારા જે નાના ભાઈ હોય છે ને નાના બચ્ચા 10, 11, 12, 15 એ લોકોને તમે ફોન કરો તમે એને મુબારકી આપો એને તમે એક હિંમત આપો મહેમાન કે રમઝાન અને એને કયો કે તમારા માટે દુઆ કરે એને કયો કે તમારા માટે દુઆ કરે કારણ કે કોઈ ઇન્સાન કારણ કે જોવા જાય ઇન્સાન કોઈ ચીજ નું એના પાસે કઈ પણ ભૂખ્યો નથી અત્યારે બધા પાસે કઈ નહીં થાય ઇન્સાન મોહબ્બત નું તરફ કે એક ફાસલો હોય જરૂરી નહીં કે પોતાની ફેમિલી ના હોય આપણે તો બધા ફેમિલી છે છે કે નહીં જે લા ઇલાહા ઇલ્લાલ્લાહ મુહમ્મદુ રસૂલુલ્લાહ અને અલી યુલ વલીયુલ્લાહ કહેવા વાળા હોય બધા એક ફેમિલી છે અમે સાબી ફેમિલી થી અલગ નથી સલ્લાત પર મોહમ્મદ અલી મારા ભાઈઓને ખાસ રિક્વેસ્ટ છે અહીંયા કાફી જગ્યા છે તમે જરાય વ્યાધિ ન કરજો અહીંયા પણ જગ્યા છે પ્લીઝ તમે આવી જાઓ તમે શરમાતા નહીં કે મને જરાય પણ ડિસ્ટર્બ નહીં થાય હું બહુ ફ્લેક્સિબલ છું તમે જરાય ચિંતા નહીં કરજો ઓકે અહીંયા જરાક સલવાત કરો મોહમ્મદ ભાઈ નાનો હશે ના બચ્ચો એની મગજમાં ગરી જશે કે જો એ મને યાદ કર્યો મોહબ્બત પછી તમે એને કહો કે હવે દીકરા તમારા માટે દુઆ કરજે જનાબે મૂસા ને અલ્લાહ વહી કરે છે કે મૂસા તું તારી દુઆ બીજાની જબાન થી કરા કે જેની જબાન પાક હોય
અને ખબર છે કે જેની જમાતથી કોઈ ઇન્સાન ગુનાહ ન કર્યો હોય, તું ગુનાહ ન કર્યો હોય, હું તો મારી જમાતથી ગુનાહ કર્યો, એ ભાઈની જમાતથી કઈ મારથી ગુનાહ નથી, હું ભાઈ ને કહું કે પ્લીઝ મારા માટે દુઆ કરજે, ઓટોમેટિકલી દુઆનો અસર થશે. એ ભાઈ મારી જમાતથી કઈ ગુનાહ નથી કર્યો, એ મને કહે કે પ્લીઝ તમે મારા માટે દુઆ કરજો, એમાં ત્રણ ફાયદા થાય છે. એક તો પહેલે ઇન્સાનની દુઆ જલ્દી કબૂલ થઈ જાય છે, બીજી વસ્તુ મોહબ્બત આપસમાં વધે છે, ભાઈચારો આપસમાં વધે છે, ને ત્રીજી વસ્તુ જે છે ઇન્સાનની ઇજ્જત એકબીજાની નજરમાં વધી જાય છે. સિમ્પલ છે કે સિમ્પલ છે? અમે બસ ફક્ત પ્રેક્ટિસ કરવાની જરૂર છે આસ્તે આસ્તે. અને તમને ખબર છે કે મારી આદત એવી છે કે જાણે હું આ ટાઈપ નું ડર્સ આપું છું એવી રીતના વાત કરું છું, જાણે હું તમારા સાથે શું કરું છું વાતો કરું. ના, જયારે મેમ્બર હોય ખેતાબત હોય તે પછી એક અલગ સ્ટાઇલ. તમે જરાય બી ના રાખજો, કઈ પણ તમને સવાલ હોય પ્લીઝ હાથ ઊંચો કરજો કે મને મને આ સમજમાં નથી પડી, જરા તમે પ્રયાસો કરજો, મને જરાય પણ વાતો નથી. આઈ એમ હિયર ફોર યોર સર્વિસ. સલવાત પર મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ને શું પસંદ છે? એક રોજેદારની ખુશબુ જે મોઢામાંથી જે નીકળે છે, શ્વાસ કયો જે પણ કયો, અલ્લાહ એની ખુશબુ રાખી છે, કેટલી ફઝીલત અલ્લાહ એની અંદર રાખી દીધો છે. હવે રોજાના સાત ફાયદાઓ છે, દે આર સેવન એડવાન્ટેજીસ, સેવન પ્રોફિટ, સેવન બેનિફિટ રોજા રાખવાનું શરૂ છે. પહેલું કે એ એક કફારા પ્રોસેસ છે, એક મશીન છે જે અમારા ગુનાહોનું કફારો છે, અમારા ગુનાહોનું એક કફારો નીકળે છે, જે પણ અમારો કફારો પાસ્ટમાં હતું એ એક અમે કફારો કરે છે. બીજું જે છે હરામ ખાવાનું જે છે ને ઓગળાઈ જાય છે, ગળે છે, એટલે મેલ્ટ થાય છે. અહીંયા વાતને જરા ઉભીને ક્લિયર કરી નાખો. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા બધું ગુનાહું બધું એનું હતું, એ બસ એમાં આવ્યો અને એને કહે છે કે તું કેમ એ બધું નથી મૂકી દેતો, મૂકી દે તો ખબર છે શું જવાબ આપે છે એજન્ટ? એની એની પાડોશીમાં રહેતો હતો, એ કહે છે કે મારા પાસે એટલા ગુનાહ છે, હવે અગર હું એ ગુનાહું ઇસ્તિગફાર કરવા માંડું તો મારી પછી બીજા ગુનાહોના પછી એનું શું થશે? એટલે નો ચાન્સ. તારી જિંદગીને બદલાવી દે, હમણાંથી તું ગુના કરવા મૂકી દે, તારી જન્નત નો જામીન હું છું. ઇમામ કહે છે તારું જન્નત નો જામીન, તારી જન્નત ની જમાનત હું લઉં છું, તું ગુના મૂકી દે. કરવાની તો દૂરની વાત, હું તો ગુનાની બારામાં વિચારવા પણ નહીં આગળ વધુ, મૂકી દઉં. હવે પોતાનો એક પ્રોસેસ શરૂ કર્યો, જે ખાતું હતું બધું મૂકી દીધો, અત્યાર ઇમકાન એના કપરા જે હુકુમત ના હતા ને કપરા એ પણ નહીં પહેતો હતો. ઇમામ નો સહાબી એને જઈને એનું પોતાના હાથથી ખાવડાવું એને આપતા હતા, અને એ બહુ ખાવામાં પોતાનું ગોશ્ત ને મેલ્ટ કરતો હતો, પોતાના ગોશ્ત ને ગળાવતો હતો જેથી કરીને ગોશ્ત જલ્દી જલ્દી ગળી જાય. અલ્લાહ અકબર. ત્યારે બસ ઇમામ એ પછી એની બીમારી લાગુ પડી, બીમાર થઈ ગયો અને આ દુનિયાથી રુખસત થઈ ગયો, અને ઇમામ નો સહાબી એને જઈને એને ગુસલ કફન આપ્યો અને દફનાવ્યો. પછી ઇમામ સાહેબ જાય છે મદીના,
અને ઈમામને કહે છે કે મૌલા હું તમારા જે દોસ્ત હતા મારા જે દોસ્ત એને હું દફનાવી દીધો છું, હવે શું કરું? ઈમામ કહે છે વ્યાધિ નહીં, એના હિસ્સાની એના ભાગની જન્નત મને અપાવી દીધો છું, એને મળી ગઈ છે. એટલે રોજા બી એક પ્રોસેસ છે, એને અમને જરૂરી છે રોજો રાખે, કુરબતન હેલવવા, અમને અફસોસ ન કરે કે મારું વેટ લૂઝ થઈ ગયું કે એમ થઈ ગયું, કઈ વાંધો નથી. ખુદા મને તાલ ઇન્સાનનું એક પ્રોસેસ રાખ્યો છે, નિયત અમારી સાફ રાખે તો એ બીજો છે. ત્રીજો એ છે કે ઇન્સાન જ્યારે રોજો રાખે છે ત્યારે એ શું થાય છે, એને અલ્લાહની રહેમતથી નજદીક થાય છે, બહુ ક્લોઝર થાય છે, અલ્લાહની રહેમતથી નજદીક થાય છે. એક્ઝામ્પલ, લંડનમાં તમે જો હવે ઠંડી હોય છે ને અહીંયા હીટર હોય છે, હીટર હોય છે, તો હવે અમે હીટરને હાથ રાખ્યું ને અમારો હાથ બળી જશે, તો અમે શું કરે છે કે અગર ઉપર જ હાથ એમ રાખી દે એમ એવી રીતે, તો હીટરનું જે ગરમાટો છે અમને જરાક બનશે એટલે અસર થાય છે. જે અમે એની ક્લોઝ યાની એની અમે કરીબ થશું ત્યાંની એનું અસર અમને થશે. અલ્લાહ સુબહાન તઆલા શું કહે છે કે તું મારી ઇતાઅત કર, મારો બંદો બની જા, હું તને મારા જેવો બનાવીશ. સુબહાનઅલ્લાહ, હું તને મારા જેવો બનાવીશ. ખુદા થી આપણે નજદીક થઈ જાય, તો એ રોજો જે છે ને ઇન્સાનને અલ્લાહથી નજદીક કરે છે. પછી આવે છે સખરાતુલ મૌત, સખરાતુલ મૌતમાં એક આસાની પેદા કરે છે, ઇઝીનેસ પેદા કરે છે સખરાતુલ મૌત. રિવાયતમાં છે કે સખરાતુલ મૌત કેવી રીતે આવે છે કે જ્યારે રેશમનું કપડું હોય, કાંટાદાર દરખત હોય, દરખત ઝાડ હોય જેમાં કાંટા હોય, ખાલી કાંટા, એ રેશમનો કપડો એ કાંટાદાર દરખતના કાંટામાં અમે રાખી અને અમે ખેંચે, પછી કપડાની હાલત અમે જોયું તો એ કપડાની હાલત શું થશે. એવી જ ઇન્સાનની કેપેસિટી જ્યારે રૂહ નીકળે છે તો શરીરમાં એકનું દર્દ થાય છે, દર્દ મહેસૂસ થાય છે, ફીલ થાય છે. તો એ રોજો સખરાતુલ મૌતથી ઇન્સાનને બચાવે છે. એટલે અમે રોજાને મામૂલી ન સમજીએ, રોજાની અહેમિયતને આપણે વધારે ભાગ આપે. પછી આવે છે જહન્નમની આગથી અલ્લાહ નજાત આપે છે. સુબહાનઅલ્લાહ, ખુદા કેટલો રહેમાન છે, જહન્નમની આગથી અલ્લાહ મને નજાત આપે. અને કયામતના દિવસે ભૂખ અને પ્યાસનો મેદાન હશે, જેના ભૂખ બહુ લાગતી હશે, એટલી ભૂખ લાગતી હશે કે અમે વિચાર કરીએ કે યાર કાશ મને કોઈ પીઝા મળી જાય તો કેટલું સારું, એવી ભૂખ હશે, એટલી ભૂખ, કાશ અહીંયા હું તો મારે ગાસ્તમાં તો મનાફ બહુ પીતો હતો, અહીંયા મને મનાફ મળી જાય, મારું તો કામ થઈ જાય. તો કયામતના દિવસે શું થશે, અમને પ્યાસ ની મહેસૂસ નહીં થશે, ભૂખ નો તરફ કે કઈ નહીં. રોજાની પછી એવા ઘણા અમલ છે કે જે કયામતના દિવસ અને ભૂખ અને પ્યાસ કમે નહીં થઈ, જેવી રીતના સૂરતુલ સૂર્ય મુલ્ક પરવાથી ઇશારે કબ્જ નહીં થાય, અને આમાંના રસોલું જે સૂર બકરાની એક આયત છે એ પરવાથી એક એક લાંબી રહી છે, કોઈ વખતે અગર દુઆનું યા સૂરાનું કઈ ફાયદાનું સિલસિલો કે એવું આવશે ઇન્શાલા અમે બયાન કરશું કે કઈ કઈ દુઆ કઈ કેના માટે ફાયદો છે. ઇન્શાલા એક આવશે, ઇશારે ડર સ્પેશિયલ આવશે કે અમુક દુઆ પરવાથી, કઈ દુઆ પરવાથી અગર અમારું ફરા કામ અટકી ગયું હોય તો એ દુઆ કરવાથી શું અસર છે, શું ફાયદાઓ છે. ઇન્શાઅલ્લાહ અમે અત્યારના કરંટ સિચ્યુએશન ને મધ્ય નજર રાખીને અમે તૈયાર કરશું. જરા સવાલ કરો મોહમ્મદ.
ફાયદો એ છે રોજા રાખવાનું કે જન્નતમાં અમે ડિલિશિયસ ફૂડ મળશે, ખાવાનું ફાઇન સ્વાદિષ્ટ મળશે, સ્વાદિષ્ટ બહુ મળશે. તો એ એક રોજા રાખવાથી એક ફાયદો છે. હવે ગઈકાલે હું તમે કીધું કે અમુક પ્રેક્ટિકલ સજેશન છે, અમુક પ્રેક્ટિકલ આઈડિયા છે કે જે એક થી કરીને ચાર સુધી છે. કોશિશ કરીશ કે ચારો ચાર આજે હું ખલાસ કરું, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ સજેશન છે. આગળ તમારા પાસે પેન યા પેપર હોય તો તમે નોટ કરી લેજો, તમે બહુ કામ આવશે. પહેલું સજેશન એ છે કે ભૂખ અને પ્યાસ, યુઝ ઓફ ફાસ્ટિંગ હંગર એન્ડ થર્સ્ટ એઝ રિમાઇન્ડર ટુ રિમેઇન ગુડ કોન્શિયસ બ્યુટિફુલ ટુ ગોડ. એટલે પહેલું સજેશન એની છે, અને એ બધું આજે આજે અને આમાં આખા પહેલા સજેશન હશે. એમાં ફક્ત પહેલા સજેશનમાં ત્રણ ચાર પોઈન્ટ તમે દેખાડશે, પછી બીજો સજેશન આવશે કે જેના કરતા એક બીજો હશે જે એના કરતા ઇન્ટરેસ્ટિંગ હશે. પહેલો અમને એ કહેવામાં આવે છે કે જ્યારે પણ અમે રોજો રાખે ત્યારે અમુક વસ્તુ અમે મગજમાં રાખી દે. શું રાખી દે? અમે વિચાર કરે એ રોજો અમને કઈ યાદ અપાવે છે કે નથી અપાવતું, યાની અમારું રોજું કઈ કામ કરે છે કે નથી કરતું, યાની બસ એમ જ રોજ રાખ્યા છે ખલાસ કઈ નથી થતું. જેવી રીતના બ્લડ પ્રેશર અગર કોઈનું માપવું હોય તો આપણે ઓટોમેટિકલી ખબર પડી જાય કે કેલરી એની અંદર છે કે કામ કરે છે કે નથી કરતું. અમે ખોટું દબાવતા જાય, પ્રેસ કરતા જાય ને એ કામ ન કરતું હોય, એનું પ્રેશર હાલાક દેખાડતું હોય કે 220 છે કે 250 પહોંચી ગયું છે આપણે, તો એમ થયું કે એ નથી ચાલતું કારણ કે ફંક્શન નથી થતું. તો એ પ્રમાણે અમે એ જ વિચાર કરે કે અમે કઈ ફીલ થાય છે, શું ફીલ થવું જોઈએ રોજા અમે ટેસ્ટ કરે. પહેલા એ અમે ફીલ જોઈએ કે ભૂખ અને પ્યાસ મને હાજર એટલે મને પ્રેઝન્સ રાખે છે કે એબસન્ટ રાખે છે. મારું મગજને એક જગ્યામાં અલ્લાહ તરફ મને રજૂ કરે છે કે દુનિયાદારી તરફ મને લઈ જાય છે. કોઈ દિવસ એમ હોય છે આપણે જરાક આરામથી જોઈ લેના ફર્સ્ટ ક્લાસ, હા તો જોઈએ કે બધું પતી જશે. બે કલાક વાગે પછી આઝાદ આવશે ને તરત જ ખજુને મોઢામાં નાખી દેતું ના, અમે ફીલ કરે વિચાર કરે મહેસૂસ કરે એની અંદર કે એ ચીજ મને દુનિયા તરફ લઈ જાય છે, મને ફીલ કરાવે છે કે નહીં. અગર નથી દુનિયા તરફ મને લઈ જાય છે, સમથિંગ ઇઝ રોંગ વિથ મી, મારામાં કઈ કઈ પ્રોબ્લેમ છે. હું પછી એના ઉપર કામ કરવા માંગુ, વર્ક પ્રોસેસ કરું. એના થકી પછી ઇન્સાનની અંદર ઓટોમેટિકલી એક રસ્તો બની જાય. પછી રોજાની હાલતમાં મને ઇલ્મ થશે કે નથી થતું, ફાયદો થાય છે કે મને નથી થતું, ઇલ્મ ઇલ્મ મેળવે છે. અને કઈ છે એ ઇન્શાઅલ્લાહ અહીંયા કે અહીંયા પણ હું ઇશારો થોડો નાખીશ. યાદ શક્તિ વધારવા માટે હવે તમે ખપતું હોય કે તમારી યાદ શક્તિ વધે તો કોઈ દિવસ પણ તમે ફૂલ પેટ એટલે ભારી પેટ તમે બુક વાંચતા નહીં, તમે સુઈ જાઓ જી, એ તમે આરસ થશે ખાલી પેટે. યાર તમે એને કે સાફ ખાલી પેટે એ તો તમે એક્ઝામ ને બધું હોય છે, એટલે રોજામાં તમે પ્લાન કરો સ્ટડી કરવાનું, કઈ ભરો તમે એક હદીસ ની કિતાબ તમે લઈ લો. આયતુલ્લાહ ઇમામ ખોમેની કેટલી ફાઇન હદીસ છે, ચહેલ હદીસ છે કે જે 40 હદીસો છે. ખરેખર આ ટાઈમ છે એ હદીસોને વાંચવાનો. કુરાન ની આયતો આપણે પડી જરા ટ્રાન્સલેશન વાંચી લે મજા આવશે. પછી અમે જાય કે અમે કઈ મહેનત પડે છે કે નથી મળતું, પછી અમે આ રોજાની હાલતમાં અમે જિક્ર કરે છે કે નથી કરતું, અમે જિક્ર કરે એ એક સજેશન છે, આઈડિયા છે ઓલામાની. એ બધું પ્લાન અમે કરે. હવે જિક્ર મેન્ટલી પણ કરે જેથી કહીને અમારું મગજ પણ સારું થાય. ટાઈમ નથી મારા પાસે, મારો ટાઈમ ના થાય અમારું છે. વર્બલી પણ કરી ફિઝિકલ પણ કરે આપણે જિક્ર. અધમત તબા તબાઈ છે તફસીરે મિઝાન ને ઉલ ગયા ઓ ફસરે તફસીરે મિઝાન બધું ભૂલી ગયા વખતે આખર કુરાન ને નથી ભૂલ્યા.
સુબહાનઅલ્લાહ બધું ભૂલી ગયા. કોઈ વખતે હોય છે ઇન્સાની મેમોરી કોઈ વખતે હારી જાય છે, બધું ભૂલી ગયા, પણ કુરાન નથી ભૂલ્યા. અને એક ફ્રાન્સમાં ડોક્ટર તાલિબ વારસી મને એક આર્ટિકલ વાંચાવ્યા, બસ ખલાસ કરું છું. પાણી એ લોકો જોયા છે કે જે પાણી, તમે ખબર છે અમારી શરીરની અંદર કેટલા પરસેન્ટ પાણી છે, કેટલા પણ પાણી છે, કેટલા 70%, 70% બરાબર કે નહીં? યાની અમારી શરીરની અંદર એટલો પાણી છે. હવે અમે પાણી પીએ છીએ એમ તેમ પાણી પીએ છીએ, અને હદીસમાં પણ છે અને રિવાયતમાં પણ છે, તમે અગર પાણી પીઓ તો ચાર કુલ એટલે તમે પાણી પીઓ તો એ તમે દવાનું અસર થશે. અને એ આજે ફ્રાન્સની અંદર એ પોતે રિસર્ચ કર્યા છે કે જે પણ કુરાનથી પાપા વાળો પાણી હોય છે એની રૂહાનિયત જ ઓટોમેટિકલી બદલી જાય છે. કારણ કે તમે જો આખું 78% પાણી અમારી અંદર છે, તો અગર અમે પાણી બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કરી અલ્લાહના નામથી કુરાન આયતો અગર આપણે પાણી પીએ તો અમારું મગજમાં રૂહાનિયત નહીં આવશે, અમારા ઈમાનની અંદર અમારી જે બ્લડ જે શું કહેવાય બ્લડ ખબર છે અમારી શરીરની અંદર કેટલા લીટર બ્લડ છે? 5.7 લીટર બ્લડ છે. કે હું હવે મેડિકલ ની ક્લાસ નથી કરતો, માફ કરજો, જરા સવાલ પર મોદા લે મોહમ્મદ પર. તો મારું કહેવાનું મતલબ કે પાણી બને છે, રોટેટ થાય છે, એની અંદર બહુ સર્ક્યુલેટ થાય છે. હા, અમે વિચાર કરે તો અમે પાણી અગર અમે પીશું તો એ અમારું બ્લડ બનશે, એનાથી અમે કેટલી રૂહાનિયત અમારી અંદર આવી જશે. તો આ એક પ્રેક્ટિકલ સજેશન, આજે ફર્સ્ટ પ્રેક્ટિકલ સજેશન હતું જે આજે હું તમારી સમક્ષ પેશ કર્યો. બાકી કાલે ઇન્શાઅલ્લાહ તઆલા અમે સજેશન નંબર 2 કરશું, અને પછી બીજો 10 અમે ત્યાંથી કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ. આપણે અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે પરવરદિગાર આપણે આ કલીલ ઇબાદત તારી બારગાહમાં કબૂલ ફરમા, અને પરવરદિગાર આપણે બધાને તૌફીક આપ કે આપણે માહે મુબારક રમઝાનમાં જ્યારે રોજો રાખે તો પ્યાર મોહબ્બત ઇઝ્ઝતની સાથે અને જેટલી પણ અમે અમારા પાસે સજેશન ઉલમા ઓરફા આપણે જે આપ્યા છે આપણા બુઝુર્ગ અમારા અહીંમાં એની નસીહત ઉપર આપણે અમલ કરે, એ પરવરદિગારી માહે મુબારક રમઝાનમાં આપણે જે બરકતો નસીબ થાય છે બધાય મોમિન મોમિનાત કે બરકતો કી માલામાલ ફરમા, ગુના અને કબીરા અને સગીરા ને માફ ફરમા. અને પરવરદિગાર પરવરદિગાર આ જે મોમિની બીમાર છે શિફાય કામિલા એને عطا ફરમા, અમારા ઇમામ ઝમાના ના સુમત તાજીન ફરમા, બર મુહમ્મદ વ આલ મુહમ્મદ સલવાત.